નમસ્કાર દર્શક મિત્રો, હું ખુશી વાઘો તરફનું લોકસામના ન્યૂઝનો સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર માંડવીથી. અમારા રિપોર્ટર નરસિંહ મેવાડા સાથે. દરિયાઈ શહેર માંડવી મધ્યે તારીખ 22/2/2024 સૃષ્ટિના સર્જક ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાની જન્મ જયંતિ ઉત્સાહ સાથે ધામધૂમથી ઉજવવામાં આવી. શ્રી લુહાર સમાજના પ્રમુખ શ્રી અજયભાઈ આસોડિયા એ જણાવ્યું કે વિશ્વકર્મા જયંતિના દિવસે સવારે 7 વાગ્યાથી જ વિશ્વકર્મા દાદાની ભાવમૂર્તિ પ્રતિષ્ઠા વિધિ વિધાન સાથે ભૂદેવો દ્વારા કરવામાં આવી, જેમાં દાદા ભવ્ય અભિષેક કરવામાં આવ્યો. મૂર્તિના યજમાન ઓધવજીભાઈ નાનજીભાઈ મારું, સ્વર્ગવાસી ઈશ્વરલાલ ભાઈલાલ મારું અને રમેશભાઈ ભાઈલાલ મારું થયા હતા. વિશ્વકર્મા જયંતિના મુખ્ય યજમાન માંડવી નિવાસી શ્રી પ્રવીણભાઈ કનુભાઈ પંચાલ થયા હતા, જેમના દ્વારા સર્વે જ્ઞાતિજનોને હથિયાર પૂજનનો લાભો સાથોસાથ હવનમાં આહુતિઓ અને મહાપ્રસાદ આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં શાસ્ત્રી હરેન્દ્ર મહારાજ દ્વારા વિધિ વિધાનથી પૂજન સાથોસાથ ભવાની મહિલા મંડળ, યુવક મંડળ અને લુહાર સમાજના ભાઈઓ હિતેશભાઈ ભાવેશભાઈ સક્રિય ભાગ ભજવ્યો હતો. શ્રી રામ મંદિર ભવાની મંદિરના પૂજારી પરેશભાઈ બાપટ અને પારુલબેન બાપટનું લુહાર સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી લુહાર સમાજ માંડવી સંચાલિત શ્રી રામ મંદિર ભવાની મંદિરના ટ્રસ્ટી શ્રી અજયભાઈ આસોડિયા, નિર્મલકુમાર આસોડિયા, પરેશભાઈ પઢારિયા અને તેજસભાઈ મારું ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. ત્યારે વિશ્વકર્મા જયંતિના કાર્યક્રમનું સંચાલન પિયુષભાઈ પંચાલે કર્યું હતું. તો જોતા રહો લોકસામના ન્યૂઝ ચેનલ. ફરી મળીશું એક નવા સમાચાર સાથે.